મહત્વના સમાચાર સામે વરાય છે. હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. જામનગરમાં કોવિડ હોસ્પિટલ જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ હાલ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. હોસ્ટેલમાં આગ લાગી છે અને આગ લાગતા જ અફરાતફરી મચી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર જામનગરની કોવિડ હોસ્પિટલ સામે મેડિકલ હોસ્ટેલ જ્યાં આગ લાગી છે. બે ફાયર ફાઈટર યુદ્ધના ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. ચીફ ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા સલમાન પાસેથી. સલમાન, જામનગરમાં કોવિડ હોસ્પિટલની સામે આગ લાગવાની ઘટના સામે આવી છે, શું વિગતો? જામનગરની જીજી હોસ્પિટલની નજીક આવેલ જે કોવિડ હોસ્પિટલ છે, આ કોવિડ હોસ્પિટલની સામે જ જે મેડિકલ કેમ્પસમાં આવેલ જે એક હોસ્ટેલ છે કે જ્યાં આજે એક આગ લાગવાનો બનાવ છે, તે સામે આવતા જ જે ફાયર વિભાગની બે ફાયર ફાઈટરો છે આ યુદ્ધના ધોરણે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ખાસ કરીને આગનું જે કહી શકાય કે જે બનાવ બનતા જ જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ જે ભયનો માહોલ છે તે જોવા મળ્યો હતો અને અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે બે ફાયર ફાઈટર દ્વારા ભારે હિંમત બાદ જે આગ છે તેને કાબૂમાં લેવામાં આવી છે. આ આગનું જે પ્રાથમિક કારણ છે તે શોર્ટ સર્કિટ હોવાનું ચીફ ફાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હજી થોડા સમય પહેલા જ જામનગરની જે જીજી હોસ્પિટલના આઈસીસીયુ વોર્ડમાં પણ આગ લાગવાનો બનાવ છે તે સામે આવ્યો હતો. અને વધુ એક આ જીજી હોસ્પિટલ નજીક જ જે મેડિકલ કેમ્પસ છે તેની જે હોસ્ટેલમાં આગ લાગતા જ હવે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે અને અન્ય જે સ્થાનિક લોકો છે તેમાં પણ જે ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઉભો થયો છે. કારણ કે એક તરફ જામનગરમાં કોરોનાના કેસો છે તે પણ વધી રહ્યા છે અને સાથોસાથ હવે જે આગ લાગવાના બનાવ છે તે ક્યાંક ને ક્યાંક જીજી હોસ્પિટલ સાથે સંકળાયેલા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. હાલ જે આગ છે તેના પર ફાયર વિભાગ દ્વારા જે કાબુ છે તે મેળવી લેવા જોઈએ છે, પરંતુ કોઈ જાનહાનીના અહેવાલ પણ સામે નથી આવ્યા. જી કુંજ, ચોક્કસથી સલમાન, આગ કયા કારણોસર લાગી હતી, પ્રાથમિક તારણ શું સામે આવ્યું છે અને આ પહેલા જ્યારે આગ લાગી હતી હોસ્પિટલથી જ્યાં આગ લાગવાનું સ્થળ છે તેનું અંતર અંદાજિત કેટલું હશે? એક મોટી દુર્ઘટના ટળી ગઈ તેવું કહી શકાય? બિલકુલ બિલકુલ કુંજ, જે રીતે વાત કરવામાં આવે તો આ જે મેડિકલ કેમ્પસમાં આવેલ જે હોસ્ટેલ છે કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, આ આગ છે તેમાં શોર્ટ સર્કિટનું પ્રાથમિક તારણ છે તે હાલ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ હોસ્ટેલની સામે જ જે કોવિડ હોસ્પિટલ છે તે આવેલી છે અને કહી શકાય કે થોડી જ મીટરોના અંતરોથી આ કોવિડ હોસ્પિટલ છે તે આ મેડિકલ હોસ્ટેલની સામે આવેલી છે. ખાસ કરીને જે રીતે અહીં આગ લાગી હતી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ સ્ટાફ છે તેમાં પણ ભયનો માહોલ છે તે ઉભો થયો હતો. ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તે પણ હોસ્ટેલથી જે બહાર છે તે આવી ગયા હતા. જોકે હાલ જે ફાયર વિભાગ દ્વારા આગ છે તેના પર સંપૂર્ણપણે કાબુ છે તે મેળવી લેવાયો છે. સલમાન, આભાર જાણકારી આપવા બદલ. એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે તેમ કહી શકાય. જામનગરની કોવિડ હોસ્પિટલની સામે જ મેડિકલ કેમ્પસ આવેલું છે જ્યાં હોસ્ટેલમાં આગ લાગી હતી, પરંતુ હાલ રાહતના સમાચાર આગ પર કાબૂ મેળવવામાં આવી ચૂક્યો છે.